सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मासापुरा न्यूज चैनल में हूं उर्वी गोर आपनु हार्दिक स्वागत करू छू। तो दर्शक मित्रों, जो ही आजना स्थानिक समाचार। તાજેતરમાં મામલદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરે મુલાકાત કરીને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે આદેશ આપ્યો હતો। છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ટાવરના પ્રશ્નો ચર્ચામાં છે, તેના નિરાકરણ માટે કાર્યવાહી કરાશે, તેમજ અનધિકૃત દબાણો માટે નોટિસ પાઠવાશે તેવું તેમણે જણાવ્યું હતું। તેની સાથે સાથે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપી હતી। આ સ્વાગત પ્રોગ્રામ પૂર્ણ થતા અને ત્યારબાદ અમુ આ કચેરીમાં પ્રથમ એકવાર આવ્યા હતા, બીજી વારની મુલાકાત હતી, પ્રથમ વારમાં મુલાકાત આજે બધી શાખાઓની મુલાકાત લીધી અને અમે ખાસ કરીને ઈધરા જે અમારું છે હકપત્રક અને રેવન્યુ રેકર્ડમાં જે ફેરફાર અંગેનું જે કાર્યવાહી થાય છે તે અંગે કોઈપણ નોંધ ખેડૂતોની ખાતેદારોની કોઈપણ નોંધ 3 માસ ઉપર બાકી ન રહે એના માટે ખાસ કરીને અમે ઇન્સ્પેક્શન કર્યું। આજની તારીખે અમે જોયું કે 4 જ નોંધ 3 માસ ઉપરની છે અને એ પણ અમે આજે મામદાસશ્રી વૈદરી આપી છે કે આજે જ અમે નિકાલ કરાવી દઈશું અને ઈધરામાં પદ્ધતિસર અને નિયમાનુસાર કાર્યવાહી થાય છે કેમ એ અંગેના રજિસ્ટ્રો એની નોટિસો કાઢવાની સિસ્ટમ એ અંગેની આખી કાર્યવાહીનું અમે અવલોકન કરી અને એમના જે જરૂરી સૂચનો તે કરવામાં આવ્યા છે। એકંદરે ઈધરાની કામગીરી સંતોષકારક જણાય છે। જો કે અમે આઉટર એરિયાનું ઇન્સ્પેક્શન કર્યું નથી, તેમ છતાં ગંદકીના કે પાર્કિંગના જે કંઈ પ્રશ્નો હશે તો એ અમે જોઈ અને જે તે સત્તાવાળાઓને અમે સૂચના આપીશું અને તાત્કાલિક નિકાલ થાય એ અંગે અમે કાર્યવાહી કરીશું। રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ SSC રિઝલ્ટ 100% એડમિશન ઓપન્સ ફોર જુનિયર KG ટુ 12th સ્ટાન્ડર્ડ જનરલ એન્ડ સાયન્સ સ્ટ્રીમ એડમિશન ફોર્મ્સ આર અવેલેબલ ફ્રોમ સ્કૂલ ઓફિસ બિટવીન 8 to 1 PM। રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં મારી ડોટર 7th સ્ટાન્ડર્ડમાં છે। ખાસ તો રોટરી સ્કૂલમાં જે એ લોકોની લાઇબ્રેરી છે એમાં એટલી જાતના પુસ્તકો રાખેલા છે, ખરેખર બાળકોની વાંચન શક્તિને ખૂબ વધારે છે। ખરેખર અમને બહુ જ ગર્વ છે કે અમારી દીકરી રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં ભણી રહી છે। Trained and experienced teachers, sports and extracurricular, bus facility, quick information system via SMS, Rotary English Medium School, Tapkeshwari Road, Haripur, Bhuj. Contact 9979920202। ભુજ શહેરને બીજેપીના સત્તાધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને 6 થી 7 દિવસે પાણી મળે છે। નર્મદાનું 14 MLD પાણી ક્યાં જાય છે તેનો નગરપાલિકા હિસાબ આપે તેમ જણાવી પાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જાહેરમાં નીમાબેન આચાર્યને ચર્ચા કરવા પડકાર ફેંક્યો। ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખાડી ગઈ છે। પાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ ધારાસભ્ય નીમાબેનને પાણી વ્યવસ્થા અંગે જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંકેલ છે। વિપક્ષને કાંઈ વાંધો નથી, વિપક્ષ તો ઈચ્છે છે કે તમે લોકોને પાણી આપો, તમારી જવાબદારી છે। તમને પ્રજાએ ખોબે ખોબા ભરીને મત આપ્યા છે તો પ્રાથમિક જરૂરિયાતોની લોકોની પૂરી કરવી એ તમારું કર્તવ્ય છે। તમે જે હોદ્દા ઉપર બેઠા છો એ હોદ્દા ઉપરથી માત્ર 1-2 સમર્થકોને સાથે લઈ અખબારી નિવેદનો કરી રાજકીય વાતોની લોકોને જે ગેરમાર્ગે દોરો છે, લોકોની આંખમાં ધૂળ નાખો છો એ બંધ કરી અને સાચો પ્રશ્ન છે લોકોને સારું પાણી મળે, તમે નર્મદાનું પાણી લો ને, નર્મદાનું 30 MLD પાણી મળે છે, ભુજોડી બોરમાંથી 14 MLD પાણી મળે છે, 44 MLD પાણી તો અત્યારે ભુજને મળે છે, એની સામે જોગવાઈ તમારા કહેવા મુજબ, નગરપાલિકાના સત્તાધીશોના કહેવા મુજબ 30 MLD પાણીની જરૂરિયાત છે તો બાકીનું 14 MLD પાણી ક્યાં જાય છે, કોને વેચાય છે એ તો તમારે જોવાનું છે, તમારું મોનિટરિંગ છે, તમારી સત્તા છે, તમારું વ્યવસ્થા છે, તો તમારે આ ચોક્કસપણે 1-1 પાણીના બૂંદનો હિસાબ ધારાસભ્યશ્રીએ પણ આપવો જોઈએ અને હું આપના માધ્યમથી આહવાન કરું છું કે આ 5 દિવસે અને 7 દિવસે મળતું પાણી કાયાવાળું ડોળું જેની કોઈ ઘર વપરાશમાં લઈ નથી શકાતું, હું લોકો વતી, લોકો વચ્ચે, સૌ મહિલા મંડળો વતી, ભુજની સ્વૈચ્છિક સંસ્થાઓ વતી,
ડોક્ટર નિમાબેન ને આહવાન કરું છું કે તમે આવો, જગ્યા તમારી, સમય તમારો, પ્રશ્ન લોકોના, આના જવાબ આપવા માટે આપ લોક દરબાર કરો અને પછી તમે તમે જવાબ આપો, ખુલાસો કરો કે આટલું પાણી આવે છે, આટલું પાણી જાય છે ક્યાં. એ રીતે સમગ્ર શહેરની પાણી વ્યવસ્થા અંગે બીજેપીના શાસકો કોંગ્રેસની ધારદાર રજૂઆતથી બચાવાત્મક સ્થિતિમાં છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. લોકો ફૂટબોલ ક્ષેત્રે આગળ આવે તે હેતુથી ભુજમાં એક ક્લબની રચના કરવામાં આવી છે. આ ક્લબમાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા છે. ભુજની લાલન કોલેજના ગ્રાઉન્ડમાં નિયમિત ફૂટબોલ રમાય છે. તેની સાથે સાથે કઈ રીતે ફૂટબોલ રમવું તેમજ કઈ રીતે આગળ આવી શકાય તેનું માર્ગદર્શન યુવા ખેલાડીઓ આપી રહ્યા છે. આ ક્લબમાં જોડાવા આહવાન કરાયું છે. આ છોકરાઓ ઘણા વર્ષોથી આ ફૂટબોલ રમે છે અને ગયા વર્ષે પણ એ લોકો આ જ ટુર્નામેન્ટ ગણેશનગર ગાંધીધામ ખાતે થઈ હતી, એ ટુર્નામેન્ટમાં રનર્સ અપ થઈને આવ્યા હતા. પણ એમની પાસે કોઈ પ્રોપર ગ્રાઉન્ડ અત્યાર સુધી હતું નહીં. છેલ્લા 7-8 મહિનાથી લાલન કોલેજના ગ્રાઉન્ડમાં એ લોકો પ્રેક્ટિસ કરે છે અને આ વર્ષે એ લોકો ચેમ્પિયન થઈને આવ્યા છે. અને વધારાની સારી બાબત એ છે કે નોકઆઉટ ટુર્નામેન્ટમાં પહેલું જ રાઉન્ડ ચેમ્પિયન ટીમ સામે હતું, પહેલી જ રાઉન્ડમાં એ લોકોએ ચેમ્પિયન ટીમને આઉટ કરી દીધી. એટલે ગયા વખતની ચેમ્પિયન ટીમ આ વખતે ફર્સ્ટ હું આર્ય ફૂટબોલ ક્લબ સાથે ઘણા ટાઈમથી જોડાયેલો છું અને બહુ સારી ટીમ છે અને અબ્દુલભાઈ જે કેપ્ટન હતા ટીમના, એમને છોકરાઓને બહુ સારી કોચિંગ પણ આપે છે. લાલન કોલેજમાં જે લોકો કોચિંગ આપે છે અને ટીમ જે ચેમ્પિયન થઈ છે અત્યારે ચેમ્પિયન્સ લીગમાં, એને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રેફ માલી છે. હું ઘણા ટાઈમથી લગભગ 17 વર્ષથી આ ફૂટબોલની ગેમ રમી રહેલો છું. હવે અમને એવું ઈચ્છીએ છીએ કે નવા નવા છોકરાઓ આપણા કચ્છમાંથી આવે, ભુજમાંથી આવે અને ચેમ્પિયન બને. ધારો કે અમે આર્યા ફૂટબોલ ક્લબમાં રમીએ છીએ, અમારો એક ક્લબ ઉભો કરેલો છે જે છેલ્લા 1-3 વર્ષથી મહેનત કરે છે, તો અમે એમ વિનંતી કરીએ છીએ કે હરેક ભુજનો ખેલાડી જે ફૂટબોલમાં ઇન્ટરેસ્ટેડ હોય તે લાલન કોલેજમાં સવાર અને સાંજ બંને ટાઈમ કોચિંગ ચાલુ હોય છે, તો તે અહીંયા આવી અને ફૂટબોલ વિશે જાણે અને ફૂટબોલ રમે. પણ જ્યારે અમે 16 જણા ઊભા થઈ અને આખા કચ્છમાં આપણે ચેમ્પિયન થઈ શકીએ છીએ, તો ભુજ એમ ન ગણી શકીએ કે ભુજમાં ફૂટબોલ નથી. ભુજમાં ફૂટબોલ છે, ખાલી જાગૃતતાની જરૂર છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मामा वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए, फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक चाय, सोच में उजाला लाए. गुजरात नु धोरण 11-12 विज्ञान प्रवाह नु 86.10% परिणाम जाहिर थयु. कच्छ नु परिणाम 93.39% रह्यु छे. कच्छ ना 3 छात्रों राज्य कक्षाए A1 मा झड़क्या. કચ્છ જિલ્લાનું ભુજ કેન્દ્રનું સૌથી વધુ 94.21% તથા અંજારનું સૌથી ઓછું 89.16% આવ્યું છે. કચ્છના 3 છાત્રો કુંજગોર, જય ગોસ્વામી તથા હેમાંગી કોઠારી A1 રેન્કમાં આવી રાજ્યસ્તરે ઝળક્યા છે. કચ્છમાં 1085 છાત્રોમાંથી 1074 છાત્રોએ પરીક્ષા આપી, જેમાં A1માં 3, A2માં 48, B1માં 136 તથા અન્ય કેટેગરીમાં છાત્રો ઉત્તીર્ણ થયા છે. માતૃછાયા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ રાજ્યમાં રેન્ક મેળવશે તેમણે તથા શિક્ષકોએ પણ પ્રતિભાવો આપ્યા. માતૃછાયા કન્યા વિદ્યાલય
મને 94. પહેલું તો સતત પરિશ્રમ, એટલે કન્ટિન્યુઅસ આપણે ડેઈલી રોજનું રોજ જ કરવાનું તો જ થઈ શકે. બીજું પોઝિટિવ થિંકિંગ, અને ત્રીજું છે ટાઈમ મેનેજમેન્ટ. કયા વિષય ઉપર ક્યારે અને કેટલો ભાર આપવો એ આપણે ખ્યાલ આવી જાય તો પછી કંઈ જ અઘરું નથી. હા, મારે ન્યુરોલોજિસ્ટ એટલે મગજના ડોક્ટર બનવું છે, અને પછી એ રીતે લોકોની સેવા કરવી. આજે રિઝલ્ટ આવ્યું એનો ખૂબ એટલે ખૂબ આનંદ છે, કે ગઈ સાલ જેવી રીતે વિજ્ઞાન પ્રવાહમાં 100% રિઝલ્ટ આવ્યું હતું, એવી જ રીતે આ વખતે પણ 100% રિઝલ્ટ આવ્યું છે. પણ એક કલગી એમાં એ ઉમેરાઈ છે કે ગયે વખતે અમારી શાળામાંથી વિદ્યાર્થીની A1 ગ્રેડ નહોતી મેળવી શકી, એ આ વખતે અમારી વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ મેળવ્યો છે. એટલું જ નહીં પણ બીજી 6 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, એ અમારા માટે ખૂબ આનંદની અને પ્રસન્નતાની વાત છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ પણ પ્રતિભાવો આપ્યા. હા, નેટ થ્રુ અમે જોયું છે, મારું રિઝલ્ટ ગુજસેટનું 85.81 આવ્યું છે અને બોર્ડનું 81.87 આવ્યું છે. અચ્છા, તમને કેટલો આનંદ થાય છે હવે? એટલે જેટલું મેં ધાર્યું હતું એનાથી તો ઓછું છે, પણ ઓલઓવર સારું રિઝલ્ટ છે. શું કરશો હવે નેક્સ્ટ? એકચ્યુઅલી બી ગ્રુપ રાખ્યા પછી તો મેડિકલની જ આશા હોય, હવે જે મેરિટ નીકળે એ પ્રમાણે વિચારશું કે કઈ ફિલ્ડમાં જઈએ. સોની ઝલક. સોની ઝલક, કઈ સ્કૂલમાં ભણો છો? ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. અચ્છા, કેટલા પર્સન્ટેજ આવ્યા? પર્સન્ટેજ 74. અચ્છા, તમે સ્કૂલ ફર્સ્ટ છો? હા. અચ્છા, હવે શું કરશો ભવિષ્યમાં? વીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓ અને અભિભાવકોએ પણ ખુશી વ્યક્ત કરી. આજે સાયન્સનું 4th સેમેસ્ટર રિઝલ્ટ આવ્યું, એમાં અમને ખુશી પણ છે, થોડોક ગમ પણ છે. ખુશી અમને એ વાતના છે કે અમારે 55 વિદ્યાર્થીમાંથી 53 વિદ્યાર્થીઓ પાસ થયા છે, 96.33% જેવું રિઝલ્ટ આવ્યું છે, એ વાતની ખુશી છે. પણ અમને અફસોસ એ રહી ગયો કે A1 ગ્રેડમાં અમે એક પણ વિદ્યાર્થી ના આપી શક્યા, પણ સામે A2 ગ્રેડમાં 8 વિદ્યાર્થીઓ છે, એમાંથી અમે સમાજને 4 ડૉક્ટરની ભેટ આપી છે એમ કહીશ તો એ અતિશયોક્તિભર્યું નથી, કે આ 8-8માંથી 4 જણા અમારા ડૉક્ટર્સ થશે અને બાકીના 4 અમારા એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધશે. એટલે આ રિઝલ્ટ સ્કૂલની દ્રષ્ટિએ સારું છે, પણ અમારી સ્કૂલની જે કચ્છમાં જે નામ છે એ પ્રમાણે હજી અમારે થોડોક પ્રયત્ન કરવાની જરૂર છે. હું શેઠ વીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું, ખૂબ જ ખુશી અનુભવું છું. 99.97% રેન્ક મેળવ્યા છે અને 97.33% છે. તમારે ગુજરાતમાં શક્ય છે રેન્ક આવે? હા, ગુજરાતમાં 3rd રેન્ક શક્ય છે. હું શેઠ વીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. કેવું રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ બહુ જ સારું આવ્યું. જ્યારે સાયન્સમાં એન્ટર થયા ત્યારે એટલી આશા નથી કે એટલું સારું રિઝલ્ટ આવશે, ને બહુ જ ખુશી અનુભવું છું. સાયન્સ પર્સન્ટાઇલ 98.99. હવે એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગનો વિચાર છે સારી કોઈ કોલેજ. આજે સવારે રિઝલ્ટ સમયે બોર્ડ તરફથી કોઈ પુસ્તિકા બહાર પાડવામાં આવી ન હતી, તેથી જિલ્લાનું પરિણામ મળી શક્યું ન હતું. પાછળથી ટકાવારી જાહેર થઈ હતી, એ રીતે બોર્ડની નિષ્ક્રિયતા બહાર આવી છે. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. ઓનલી ફોર સનરાઇઝ એકેડમી ઇંગ્લિશ મીડિયમ એડમિશન ઓપન ફોર પ્લે ગ્રુપ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, સ્ટેન્ડર્ડ 1-8. ખાસ વિશેષતાઓ અને સગવડો, દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 2570057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. લાખોંદ ટોલ નાકા પર ફરી ટોલ લેવાનું શરૂ થતાં કોંગ્રેસ ફરી આકરા પાણીએ જોવા મળી. ઘેરાવ, પ્રદર્શન, રજૂઆત કરવા પછી પણ વહીવટી તંત્રએ ટોલ લેવાની મંજૂરી આપી દેતા કોંગ્રેસ આ પ્રશ્ને ફરી લડત ઉપાડશે અને